માંગરોળ ખાતે દલિત સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા ભારતીય સંસ્કૃતિના રક્ષક અને હિન્દુસ્તાનનું ગૌરવ એવા મહાપુરૂષ મહારાણા પ્રતાપની 377મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમવાર સામાજિક સમરક્ષતા કેળવવાના પ્રયાસ રૂપે દલિત સંસ્થાના નેજા હેઠળ વિવિધ સમાજોએ ભેગા મળી માંગરોળ ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ કટારીયા, નવચેતન યુવક મંડળ સિમોડ્રા સંચાલિતનો પ્રમુખ છું. 477મી મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે. આજે વીર મહારાણા પ્રતાપ રાજપૂત સમાજના રાજા હતા, પણ એમણે આપણા આખા દેશની સંસ્કૃતિ બચાવવા માટે એમણે જે લડત લડી, આજે અમારા આદરણીય વડીલ રાજપૂત સમાજના આગેવાન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિલીપસિંહજીની અને એમની જોડે મારી ચર્ચા થતા, અને એ દિલીપસિંહજીનો કાયમ પ્રયાસ એ છે કે સામાજિક સમરસતા લાવો. તો આજે અમારી સંસ્થા એસસી એસટીની હોય, એ સંસ્થાની અંદર આજે અમે રાજપૂત સમાજના વીર મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તો આખા માંગરોળ તાલુકાના દરેક લોકો આજે આ જયંતિ ઉજવવા માટે આવી રહ્યા છે. જય માતાજી. આજે સમગ્ર દેશ જ્યારે ક્ષત્રિય વીર શિરોમણિ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે કુસંબા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું આજે ગર્વની લાગણી અનુભવું છું. કારણ કે નવચેતન યુવક મંડળ સિમોદરા દ્વારા રાજપૂત સમાજના શિરોમણિ એવા મહારાણા પ્રતાપજીની જયંતિ ઉજવે છે, ત્યારે એસસી સમાજનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને એક સાચા વીર યોદ્ધાની આજે આ સમાજ દ્વારા પણ કદર થાય છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને કુસંબા રાજપૂત સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે આજે અહીં પધારી અને આ લોકના ફંક્શનની અંદર જોયું છે, મોટી સંખ્યામાં લોકો પધારી અને આ જન્મજયંતિની ઉજવણી કરે છે, એક ખરેખર લાગણીથી અને ગર્વની લાગણી અનુભવું છું. ભારતના મહાન સપૂત, મહાન યોદ્ધા વીર મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. મહારાણા પ્રતાપજીએ વિધર્મીઓ સામે, વિદેશી આક્રમણની સામે દેશના રાજાઓને એક કરવાનું બીડું ઝડપ્યું હતું અને એની અંદર એમને મોટી સફળતા પણ મળી હતી. ત્યારબાદ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ દેશ બનાવવા માટે હલેક જગાવી, ત્યારે પણ 562 રજવાડાએ એકતાની અંદર સૂર પુરાવીને પોતાના રાજ સોંપી દીધા હતા. એવા સંજોગોની અંદર આજરોજ એકતાના સૂત્રોને લઈને શ્રી નવચેતન યુવક મંડળ સિમોદરા, જેના પ્રમુખ શ્રી રાજેશભાઈ કટારીયા છે, એમના પ્રયત્નોથી આજે એક આ સરસ વિવિધ સમાજના લોકો ભેગા મળીને મહારાણા પ્રતાપની જયંતિ ઉજવે અને સમાજની અંદર, દેશની અંદર એક એકતાનો સંદેશો જાય એ રીતના આ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.